મહારાષ્ટ્રના ધુળેની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 12ના મોત 58થી વધારે ઘાયલ મૃતકોના પરિવારને 5 લાખની સહાયની રાજ્ય સરકારની જાહેરાત આદિત્ય ઠાકરે લડશે વિધાનસભા ચૂંટણી વલ્લી બેઠક પર ઉભા રહેશે આદિત્ય ઠાકરે પક્ષના કાર્યકરો ઠાકરેને ગણાવ્યા સીએમ પદના ઉમેદવાર પત્રકારને ધમકી આપનારા ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓરના સેવક સામે ફરિયાદ નોંધાઈ પેથાપુર પોલીસે શરૂ કરી તપાસ ચાંદખેડાના ઘરે ચોંટાડી નોટિસ બિના વરસાદે અમદાવાદમાં ભૂવા લોકોને હાલાકી પણ કોર્પોરેશન જૂના અનુભવમાંથી નથી લેતું ધડો ઉપાલિકા માટે માથાનો દુખાવો બની ગયેલી પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરો હટાવવા જાપાન પણ મદદ કરશે અમદાવાદમાં યોજાયેલા કોન્કલેવમાંથી ચર્ચા ન્યુ ક્લોથ માર્કેટમાં હવે જાસૂસ રાખશે નજર એશિયાની સૌથી મોટી મસ્કતી ક્લોથ માર્કેટમાં જેને કર્યો નિર્ણય ચોરી અને છેતરપિંડીની ઘટના અટકાવવાનો નવો ઉપાય અને મુંબઈમાં ગણેશ મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ગણેશ માટેની જ્વેલરીની માંગમાં પણ વધારો